સુરતના મહિધરપુરા વિસ્તારમાં હીરાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક વેપારીએ જીઆઈટી ગ્રેડિંગ વાળો 10.80 કેરેટનો હીરો વહેંચવા મૂક્યો હતો, જેની કિંમત 4.55 કરોડ હતી. હીરો ખરીદવા માટે દલાલે એક વેપારીને હીરો લઈ મહિધરપુરા બોલાવ્યો હતો, જે બાદ અસલી હીરાના બદલામાં સીવીડી હીરાની અદલાબદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સેફમાં રૂપિયા લેવા જવાનું કહી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારીએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને અસલી હીરો કબજે કર્યો છે, તેમજ મુખ્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે. આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ, જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો. એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી 10 લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો. આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતાની સાથે જ મહિધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી. આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે, એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી. જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી. પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો. પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્ણક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો. ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો, અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા. આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું, કેમકે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી. ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે સીવીડી અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ.